નમસ્કાર ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ની શ્રેણી પરિવારનો માળો એમાં તરુણ તરુણીઓ માટેની વાર્તા તાકાત અને તાળીઓના ગડગડાટથી ઘર ગુંજી ઉઠ્યું માય સન યુ હેવ ડન ઇટ મારું વાલું ભૈલું ઘરમાં આનંદ આનંદ થઈ ગયો વાત જાણે એમ હતી કે આજે પપ્પા બજારમાંથી રમકડાની પિસ્ટલ અને કાર લઈને આવ્યા હતા અને નાનું ઢીંગલું એટલે કે ભૈલું એ રમવામાં વ્યસ્ત થઈ ગયું હતું અને રમતા રમતા ભલું એ પિસ્ટલ ઊંચી કરીને ઠા એવો ધ્વનિ કર્યો હતો એટલે પપ્પા મમ્મી અને ઘરના સભ્યો તો ખુશ એકદમ આનંદમાં પછી તો પપ્પાએ એને ઠા ઉપરથી ઠા 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 એમ કરતા પણ શીખવી દીધું હતું અને નાનું અમથું ઢીંગલું ભૈલું ઠા 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 એ ઠા નહોતું બોલતું એ તો બોલતું હતું અને બધા ખુશ આનંદ આનંદ વ્યાપી ગયો હતો એ જ ભૈલું થોડું મોટું થયું બસ લગભગ બે ત્રણ વર્ષનું એટલે ત્યાં બાળકોને રમકડા રમવા મળતા રમતો રમવા મળતી અને બધા તહેવાર પણ ઉજવાતા હતા ત્યાં સ્પર્ધા પણ નહોતી થતી તહેવારોની ઉજવણીમાં હરીફાઈ નહીં બસ પ્રવૃત્તિ કરવાની એટલે છવ્વીસ જેન્યુઆરીનો દિવસ હતો અને બધાને વેશભૂષા ની પ્રવૃત્તિ સોંપવામાં આવી હતી માતા પિતાને કહેવામાં આવ્યું હતું કે તમે તમારા બાળકને છવ્વીસમી જેન્યુઆરી એને અનુરૂપ પોશાક પહેરાવીને લઈ આવજો એટલે છવ્વીસમી જેન્યુઆરીએ પ્લે ગ્રુપ નર્સરી નાના ના ટેણિયા ટેણિયા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ભગતસિંહોથી ઉભરાતી હતી અને બધા એવા રંગબેરંગી દેખાતા હતા કે વાત ના પૂછો ભાઈલું શું બન્યો હતો તમને ખબર છે એના પપ્પા મમ્મીએ એને પોલીસ ઓફિસર બનાવ્યો હતો શકશક તો બેલ્ટ બેજ વિસલ અને હાથમાં એક દંડો અને સાથે નાની અમથી રિવોલ્વર પણ રિવોલ્વર તો એની પાસે હતી ને થા થા કરતો હતો એ એટલે ભૈલુનો વારો જ્યારે આવ્યો ત્યારે એ સ્ટેજ પર ગયો અને સ્ટેજ પર જઈને એણે તો એક થા ગોળીબાર કર્યો અને ગાવા માંડ્યો કે મમ્મી મેં તો શીખુંગા ગોલી ચલાના મમ્મી મેં તો શીખુંગા ગોલી ચલાના લીડર ના બનુંગા लीडर ना बनूंगा मुझे फौजी ऑफिसर बनाना मम्मी मैं तो सीखूंगा गोली चलाना मम्मी मैं तो सीखूंगा गोली चलाना था अने आखी नर्सरी तालियों ना गड़गड़ाटी भराई गई बदश दरेके दरेक माता पिता खुश અને ભૈલુના માતા પિતા તો ખુશ હોય જ ને બધાને આ નાનકડો ફોજી ઓફિસર બહુ ગમી ગયો હતો અને ભૈલુને પણ એમ થઈ ગયું હતું કે હું ફોજી ઓફિસર જ છું પછી તો ભૈલુ મોટો થયો આઠમા ધોરણમાં આવ્યો અને એના શિક્ષકે એને નેશનલ કેડેટ કોર્સ એમાં દાખલ કર્યો હવે ભૈલું ને તો રમવાનો પણ શોખ એ ક્રિકેટ રમે કબડ્ડી રમે એટલે અઠવાડિયાના બે કે ત્રણ દિવસ જ્યારે એનસીસીની કવાયત હોય ત્યારે ભાઈને રમવાનું ન મળે એટલે શરૂઆતમાં તો ભાઈ કચવાતા કચવાતા મને એનસીસી માં જોડાયા હતા પણ પછી એના પપ્પા મમ્મીએ અને શિક્ષકે સમજાવ્યું કે ભાઈ જો તું એનસીસી માં રહેશે તો તને ગ્રેસના માર્ક્સ મળશે હા અને જ્યારે તું એસએસસીમાં આવશે એસએસસીની પરીક્ષા પસાર કરશે ત્યારે નવા એડમિશન માટે પણ તને લાભ થશે હા એટલું જ નહીં કોઈ જગ્યાએ નોકરી મેળવવી હશે ને ત્યાં પણ આ એનસીના ગ્રેસિંગ માર્ક્સ તને કામ લાગશે અને ભૈલું માની ગયો હતો ભૈલુને થયેલું કે હા આ એનસીસી તો બહુ કામની વસ્તુ છે એટલે એણે દિલ દઈને એનસીસી ની કવાયત અને બધી પ્રવૃત્તિ કરવા માંડી હતી એક વર્ષ બરાબર પ્રવૃત્તિ કરી અને નિપુણ થઈ ગયો એ ભૈલું એટલો નિપુણ થઈ ગયો કે માત્ર કવાયત તો સરસ રીતે કરતો જ હતો પરંતુ સાથે સાથે ડ્રમ પણ વગાડતો હતો એટલે બેન્ડની અંદર એનો મોભો ઊભો થયો હતો એટલે બધાને એ પસંદ પડી ગયો હતો કે આ છોકરો બહુ સરસ કવાયત કરે છે સરસ ડ્રમ વગાડે છે દિલ દઈને કામ કરે છે એટલે જ્યારે એ ધોરણમાં આવ્યો ને એ વખતે એની પસંદગી થઈ શેમાં ખબર છે એની પસંદગી છવ્વીસ જાન્યુઆરીની દિલ્હીની પરેડમાં પસંદગી થઈ હા આખા ગુજરાત રાજ્યમાંથી દસ છોકરા છોકરીઓને દિલ્હી મોકલવાના હતા એમાંનો એક ભૈલું હતો જ્યારે એની શાળામાં આ અંગે જાણ કરવામાં આવી ત્યારે તો ભૈલું ખુશ થઈ ગયો અરે ભૈલુના પપ્પા મમ્મી એ પણ ખુશ થઈ ગયા ઘરના બધા જ ખુશ શાળાના શિક્ષકો પણ ખુશ અને આચાર્ય પણ ખુશ અને તમને ખબર છે કે એણે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાનું હતું એટલે ગુજરાત તરફથી ભારતની પરેડમાં ભાગ લેવાનો હતો